દાહોદ બીજેપી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત અલ્પકાલીન વિસ્તરક યોજનાના ભાગરૂપે સાંસદ જસવંતસિંહ ભાભોરે ઘર ઘર સંપર્ક શરૂ કર્યો હતો ત્રીસ મે બે હજાર ત્રેવીસના રોજ દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર અને નવ વર્ષ પૂર્ણ કર્યા તે પ્રસંગે ત્રીસ મેથી ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જિલ્લા મંડળ શક્તિ કેન્દ્ર અને બુથ ઉપર આયોજિત કરવામાં આવી રહ્યા છે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવી રહ્યા છે જેને ભાગરૂપે આજે એકસો એકત્રીસ લીમખેડાના વિધાનસભાના ચીલકોટા ગામે રાજુભાઈ બામણિયાને ઘરે અકાલ્પનિક વિસ્તારક યોજનાને ભાગરૂપે આજે ચીલાકોટા બુથ નંબર ત્રણના ચૌદ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી જનસંપર્ક અભિયાન અંતર્ગત જેમાં મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગતની યોજના માટે તૈયાર કરવામાં આવી હતી અને આવનારા સમયને ધ્યાને લઈ બધા પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી ત્યાર પછી સાંસદ જસવંતસિંહ ભાભર દ્વારા કોટા ગામના ગોરવાડી ફળિયાથી ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્કની શરૂઆત કરી હતી જેમાં જરૂરી સાહિત્ય પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાંસદે પોતે દરેક ઘરે સ્ટીકરો ચોંટાડ્યા હતા આ ઘર ઘર સંપર્ક દરમિયાન આખા દિવસમાં ગામના આગેવાનો સહકારી આગેવાનો પૂર્વ સરપંચ અને સરપંચને મળ્યા હતા આ કાર્યક્રમમાં સાંસદે ઘરે ઘરે જે લોકો સાથે સંવાદ યોજ્યો હતો અને મોદી સરકાર દ્વારા નવ વર્ષમાં લોક વિકાસના કામોની ગાથા સમજાવી હતી સાથે સાથે દરેક ઘરે લોકોને સરકારની ફ્રી રાશન આયુષ્યમાન કાર્ડ કિસાન સન્માન નિધિ આ તમામ યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે છે કે કેમ તેની પૂછા કરી હતી અને લોકોની સમસ્યાઓ પણ જાણી અને દરેક ઘરે વ્યક્તિઓને શાંતિથી સાંભળ્યા હતા અને સ્થળ ઉપરથી એનું સમાધાન થાય નિકાલ થાય તે માટે કાર્યવાહી પણ તાત્કાલિક કરી હતી આ પ્રસંગે જિલ્લા સભ્ય ટીકે બારિયા પપ્પુભાઈ જૈન અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ નવ વર્ષની ઉજવણી પ્રસંગે આજે ઘર ઘર સંપર્ક યોજના અંતર્ગત ચીલાકોટા બુથ નંબર ત્રણની અંદર બૂથ સમિતિની બેઠક પેજ પ્રમુખોની બેઠક અને એમની સાથે સરકારના કામોની વાત આજે કરી છે કે કેન્દ્ર સરકારે આપણા ગામની અંદર આપણા બૂથની અંદર કિસાન સન્માન આયુષ્યમાન ભારત કાર્ડ યોજના નલસેજલ મફત અનાજ એમ કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની ચર્ચા આજે કરી છે અને ત્યારબાદ ચીલાગોટામાં મીડી ફળિયામાં જે બામણિયા ફળિયાની અંદર ઘર ઘર સંપર્ક યોજના અંતર્ગત લાભાર્થી ભાઈ બહેનોને મળ્યા પરિવારને મળ્યા અને મળીને ખૂબ આનંદ થયો વિકાસના જે કામો આટલા વર્ષો પછી પહેલી વાર થયા છે એ રોડ હોય શાળાના ઓરડા હોય નવા રસ્તા હોય વીજળીની સગવડ હોય એ બાબતે ખૂબ સુંદર વાત થઈ છે અને લોકોમાં ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત સન્માન કર્યું અને ઘર ઘર જઈને વ્યક્તિગત અમે લોકો મળ્યા છે મોદી સાહેબની પત્રિકા પણ આપી છે સ્ટીકર પણ લગાડ્યા છે એટલે આજે ખૂબ આનંદનો ઉત્સવ છે અને મોદી સાહેબે નવ વર્ષમાં જે કામગીરી કરી છે એનું સ્મિત લોકોના ચહેરા પર દેખાઈ રહ્યું છે ધન્યવાદ નાગેશ્વર સેન લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ